श्री कृष्ण जन्मोत्सव समिति અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। कालावड़ तालुकाना निकावा गामे श्री कृष्ण जन्मोत्सव समिति तेमज विश्व हिंदू परिषद द्वारा श्री कृष्ण जन्मोत्सव निमित्ते भव्य उजवणीनो कार्यक्रम गोठवामां आव्यो हतो। आ कार्यक्रम में श्री कृष्ण जन्मोत्सव समिति तेमज विश्व हिंदू परिषद द्वारा भव्य शोभायात्रा आयोजन करवामां आव्यो हतो। जेमां 5000 थी वधु मानव मेहरामण उमटियुं हतुं अने शोभायात्रानो लाभ लीधो हतो। शोभायात्रा दरमियान खेलैयाओए ड्रेस साथे सुशोभित थईने श्री कृष्णना जन्मोत्सव निमित्ते रास मंडळ रमीने आ कार्यक्रमने दीपाव्यो हतो। निकावाना समस्त धर्मप्रेमी भाईओ तथा बहनोए शोभायात्रामां जोडाईने श्री कृष्णना जन्मोत्सवनी उजवणी करवामां आवी हती। शोभायात्रामां मुख्य रथमां श्री कृष्णनो झूलो तेमज अन्य रथोमां जेवा के हिमालय पर्वत श्री कृष्ण भगवान यशोदा मैयानी गोकुळियो गामथी सुशोभित करवामां आव्या हता। कृष्ण जन्मोत्सव निमित्ते मटकी फोड़नो कार्यक्रम करवामां आव्यो हतो। જેમાં નિકાવા નદીગ્રામ ચોક, વિઠ્ઠલજી કાલિદાસ ચોક તેમજ દૂધેશ્વર મહાદેવ મંદિર અને નિકાવા બસ સ્ટેશનમાં મટકી ફોડનો કાર્યક્રમ હર્ષોલ્લાસ સાથે યોજાયો હતો। નિકાવા ગામની સમસ્ત ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનોએ શ્રી કૃષ્ણ શોભાયાત્રામાં જોડાઈને શ્રી કૃષ્ણની જન્મોત્સવની ભવ્યથી અતિ ભવ્ય ઉજવણીમાં સામેલ થયા હતા। નમસ્કાર દર્શક મિત્રો, BS9 ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે અમે આવી ગયા છીએ કાલાવડ તાલુકાના નિકાવા ગામે, જ્યાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે પ્રોગ્રામ રાખેલો છે અને ઓછામાં ઓછા 5000 થી વધારે માણસો શ્રી કૃષ્ણની રથયાત્રામાં જોડાયા હતા અને ટ્રેક્ટર તેમજ ફ્લોર શણગારેલા હતા। વિવિધ પ્રકારના ડેકોરેશન સાથે, લાઇટિંગ ડેકોરેશન સાથે સમગ્ર ગામને પણ શણગારવામાં આવેલું હતું। શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મટકી ફોડના પ્રોગ્રામ તેમજ રાસમંડળનો પ્રોગ્રામ પણ નિકાવા રાસમંડળ ભાઈઓ દ્વારા કરવામાં આવેલો હતો। નિકાવા ગામે હર્ષ ઉલ્લાસ સાથે આ ઉત્સવને ઉજવ્યો હતો। કેમેરામેન અશોક સોલંકી સાથે વિમલ બારોટ, BS9 ન્યૂઝ, નિકાવા।